આ ફરતું પતંગિયું એક સાચી જ કળા છે જે તમારા લખવાના ટેબલ પર જગ્યા મેળવી શકે છે. તમને એક જૂની સીડી અને કાગળનું રંગીન પતંગિયું જોઈશે. એક લાંબી અને 4 મિલીમીટર પહોળી પારદર્શક પટ્ટી લો અને પતંગિયાના પાછળની બાજુએ લગાવો. પ્લાસ્ટિકની આ પારદર્શક પટ્ટીનો બીજો છેડો સીડી કે ડીવીડીની પાછળની બાજુએ લગાવો. હવે પતંગિયું ઊંધું કરીને સીડી ટેબલ પર મૂકો. પટ્ટીને વાળી લો જેથી પતંગિયું સીડીના ઉપરના ભાગ પર તરતું દેખાય. આ પતંગિયું સીડીના ઉપરના ભાગ પર થોડો પવન ફૂંકવાથી ફડફડવા લાગશે. આ ખૂબ જ સુંદર દેખાય છે. હવે જો તમે કાગળમાંથી રંગીન ગુલાબ અને નાની પાંદડીઓ બનાવીને સીડી પર ચોંટાડશો તો વધુ સુંદર લાગશે. હવે એવું લાગશે કે પતંગિયું આ ગુલાબની ઉપર ફડફડ કરે છે. આ દ્રશ્ય જોઈને બાળકોને ખૂબ મજા આવશે.